हवे तमे एवी घटनाना दर्शन कराव्ये जेने जीएसटीवी पर डिबेट पण करी हती। जे मुद्दे भावनगरना एक शाळामां एक ज शिक्षक पण आ भोजपरा गामनी प्राथमिक शाळामां जे शिक्षक फरज बजावे छे देवेंद्रसिंह चुडासमा तेमने बीएलओनी कामगीरी सोंपवामां आवी अने तेने आ बीएलओनी कामगीरीनो अस्वीकार कर्यो तो तंत्रने पण थयुं के केम अस्वीकार कर्यो अने बादमां कारण दर्शक नोटिस फटकारवामां आवी। मामलतदारे खुलासो मांग्यो अने शिक्षके जवाब रजू कर्यो तो पछी जोवा जेवी थई केम के जे खुलासा वाळो पत्र छे तेनी चर्चा सोशियल मीडिया पर अने मीडिया माध्यमोमां छेल्ला बे दिवसथी थई रही छे। देवेंद्रसिंहे काम नहीं करवानुं कारण लेखितमां जणाव्युं अने कह्युं छे के तेमनी शाळामां पांच शिक्षको सामे तेओ मात्र एक ज शिक्षक छे। हालमां तेमनी पासे आचार्यनो पण चार्ज होईए जेथी विद्यार्थीओनो अभ्यास करावा माटे समय नथी आपी शकता तेना कारणे तेमने बीएलओनी कामगीरी नहीं करवा माटे कलेक्टर मामलतदार अने चूंटणी पंचने पत्र पाठवता चर्चानो विषय बन्यो छे। आठ धोरण छे हवे एमां कुल आठ शिक्षकोनું सेटअप छे। एमां एक थी पांच धोरणमां कुल पांच शिक्षकोનું सेटअप छे ज्यारे छ थी आठमां त्रण शिक्षકોનું સેટઅપ છે। एक थी पांचना पांच સેટઅપની સામે હાલ બે શિક્ષકો જિલ્લા ફેરબદલીથી ગયેલ છે તેમજ બે શિક્ષકોએ સ્વૈચ્છિક રાજીનામું મૂકેલ છે જે બે થી અઢી મહિનામાં મંજૂર થઈ જતા એક થી પાંચમાં માત્ર હું એક શિક્ષક રહીશ અને આચાર્યનો ચાર્જ પણ મારે આવે છે। જ્યારે છ થી આઠમાં પણ ગણિત વિજ્ઞાનના એક શિક્ષક જિલ્લા ફેરબદલીથી જતા એ પણ એક મહત્વની જગ્યા ખાલી છે। જ્ઞાન સહાયકને રદ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ અને વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરી રેલી યોજી હતી અને આ મૌન રેલીમાં જ્ઞાન સહાયક રદ કરોના પોસ્ટર પણ આ ઉમેદવારોના હાથમાં જોવા મળ્યા। આ જ રીતે વાર તહેવારે અલગ અલગ જિલ્લામાં કોઈ ધારાસભ્યને મળી રહ્યા છે, કોઈ મંત્રીને મળી રહ્યા છે, કોઈ ગણેશ પંડાલમાં જઈ રહ્યા છે અને પોતાની રીતે માંગ કરી રહ્યા છે કે સાહેબ જો ઉમેદવારો છે પરીક્ષા પાસ કરીને બેઠા છે તો પછી કામ ચલાવ ભરતી કેમ કરો છો, તમે કાયમી ભરતી કેમ નથી કરતા। અને આ સાથે જ અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરાઈ, સાથે સાથે અલગ અલગ નેતાઓના માધ્યમથી સરકારને પણ રજૂઆત કરાઈ છે કે કાયમી ભરતી કરો, જ્ઞાન સહાયક રદ કરો। આ સિવાય સરકારે જે કોઈ પણ પ્રોસેસ કરવાની છે જ્ઞાન સહાયક માટેની એ જ સેમ પ્રોસેસ કાયમી ભરતી માટેની છે, છતાં પણ સરકાર આવવાનો બહાના કાઢે છે કે આ એક વૈકલ્પિક પ્રોજેક્ટ છે। વૈકલ્પિક પ્રોજેક્ટ હોય તો 2015થી પ્રવાસી શિક્ષક લાગુ જ છે। હવે કોઈ કોર્ટ મેટર ના થાય એ માટે થઈને તમે ખાલી પ્રોજેક્ટમાં પગાર વધારો કરો ને નામ બદલી નાખો છો જેથી કોર્ટમાં કેસ દાખલ કરીએ તો તરત ફગાવી નાખે, બરોબર? તો એ માટે થઈને આવી વાહિયાત યોજના કેવું હોય તો કઈ લાગે છે લોકસભા ચૂંટણી પહેલા નેતાઓના દર્શન થઈ જશે આ ગામના લોકોને। હળવદની વાત કરીએ અહીં પણ રસ્તાનું ગૌરવ લેવા જેવું નથી, ધોધમાર વરસાદ થયો અને ડામર ધોવાઈ ગયો, ખાડા અગણિત છે, આના પર વાહન લઈને પસાર થાવ તો ખાડાની અનુભૂતિ પણ થાય કે આ ખાડા કેટલા ત્રસ્ત છે અહીંના લોકો માટે અને આ સ્થિતિ ચોમાસામાં દર વર્ષે હોય છે। આ ખાડા ભરવાની વાત તંત્ર કહે છે ચોમાસું જાય પછી, પણ ચોમાસામાં એક જ વરસાદમાં આ રોડ પર અસંખ્ય ખાડાઓ ફરીથી પડી જાય છે અને એ ખાડા ભૂરવા માટે પણ ફરીથી એકાદ બજેટ રજૂ થઈ જાય છે।